તો ગોપીની વાત સાચી જ છે ને. આ બેન જ્યારે જુઓ ત્યારે ઘરે આવી જાય છે, અને એમ પણ કોઈ પણ હોય થાકી જ જાય ને. અરે બેન આવો, ભાણભાઈ આવો, બેસો બેસો. કેમ છો ભાઈ? મજા? બસ મજા મજા. બેન કેમ છે? તબિયત પાણી સારા? હા, ભાભીને તો મેં નીચે મળી લીધું. હા હા, ભાભી કે ઉપર રૂમમાં છે ભાઈ તમારા. બરાબર, વાતાવરણ બધું બરાબર? હા, બધું બરાબર છે. આ કુમારની તબિયત પાણી સારા તારા સાસુના? હા, બધા સારા છે. ટકાટક? હા, તો સારું કહેવાય. પણ કેમ આમ અચાનક આવવાનું થયું? એમાં એવું છે ને ભાઈ, શું છે તારે? ચૂપ રહેવાનું. બોલવા દો ને, એમાં શું થઈ ગયું? હા બેટા, આવી ગયો. હા ઠીક, આવું છે. ચલો કઈ નહીં. હા, શું કહેતા હતા? એ તો એવું છે ને કે આ થોડી મારી તબિયત સારી નથી ને, એટલે પછી એમ થયું કે લાવ ને હું મળતી આવું, તો થોડું મને વાતાવરણ પણ બદલાય અને થોડું સારું પણ લાગે. અરે હું એમાં નથી માનતો. આ તબિયત ખરાબ થાય અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ ને તો આપણને એમ હોય કે વાતાવરણ ફરે એટલે આપણી તબિયત સારી થઈ જાય, એમાં હું નથી માનતો. આ સમયસર દવા લેવી પડે અને આરામ કરવો પડે. અને આરામ તો હું તો કહું છું કે આપણા સાસરિયામાં પણ થઈ શકે. એવું જરૂરી નથી કે આરામ કરવા માટે પિયર જ આવવું પડે. એટલે તું આવી એનો મને કંઈ વાંધો નથી. પણ આ તો મારો કહેવાનો મતલબ શું કે જો તું ગમે ત્યારે અહીંયા આવ્યા કરે છે અને મને તું અહીંયા આવે એનાથી કંઈ જ વાંધો નથી. પણ જ્યારે હોય ત્યારે તું ભાણાને પણ લઈને આવે, તું પણ આવ્યા કરે, આ ઘરની અંદર એટલે કે મારી પત્ની પણ છે, તે એને ક્યારે જોઈ? એના પિયર જાય છે? નહીં. હું એને સામેથી મોકલવા તૈયાર છું કે તું જા, થોડા દિવસ રોકાવા જા, પણ ના, ક્યાં રહી ન જાય, ખબર નહીં કેમ. અને તારું તો મારે ન કહેવાય, તું બેન છે એટલે, પણ તું જ્યારે જુઓ ત્યારે પિયર જ હોય છે, એવું કેમ? ભાઈ એમાં એવું છે ને કે મને પણ આવવાનું નથી ગમતું, અને મારો બસ ચાલે ને તો હું તો રક્ષાબંધને પણ ના આવું. હે? પણ હા, આ તો શું કે મારી મજબૂરી, એટલે કે મને તમારા બધાની યાદ આવે ને એટલે હું મળવા આવતી જતી હોઉં છું. યાદ તો મજબૂરી પહેલા યાદ, તું કહેવા શું માંગે છે? એ જ ભાઈ કે મને પણ શું છે કે મમ્મીની તમારા બધાની યાદ આવે ને, અને આને પણ યાદ આવતી હોય, મામાના ઘરે જવું, મામાના ઘરે જવું, એટલે હું આવું છું. જો બેન, યાદ તો મને પણ આવતી હોય, પણ તને ચોખ્ખું કહી દઉં ને તો આમ અવાય નહીં. એટલે અવાય, આ વાર તહેવાર પ્રસંગ પાત આપણે આવી શકીએ, બરોબર છે. પણ આમ જ્યારે જુઓ ત્યારે બેન તું આવે ને તો આજુબાજુવાળા જુએ, આપણો સમાજ, કુટુંબ, પરિવાર, બધાને ખબર પડી જાય છે કે તું જ્યારે હોય ત્યારે અહીંયા જ આવે છે. તો તારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે? કંઈ વાંધો છે? કઈ કુમાર સાચવતા નથી? ના ના, એવું કઈ જ નથી. સાસુનો કઈ માથાકૂટ? ના ભાઈ, એવું કઈ જ નથી. હું તો ત્યાં બહુ જ ખુશ છું, અને કુમાર તો મારું બહુ જ ધ્યાન રાખે છે. આ તો મને એમ થાય કે તમને બધાને મળતી આવું તો મને બી થોડું સારું લાગે. તો એવું ના રખાય. ભાઈ તરીકે એક સાચી સલાહ આપી દઉં કે એવું ના રખાય. મળતી આવું ને મોહ માયા થોડી ઓછી કરાય. એ તારું ઘર છે, આ તારું ઘર હતું, હવે એ તારું ઘર છે, એ તારો પરિવાર છે. એ લોકો પ્રત્યે લાગણી રાખ, એમના પ્રત્યે હમદર્દી બતાવો, એમનું ધ્યાન રાખ, એમને સાચવ. જો મને અત્યારે તું આવી એનાથી કંઈ જ વાંધો નથી, પણ આગળ જતાં હું એવું ઈચ્છું છું કે તું ફરી પાછી આવે તો એકવાર વિચાર કરી લેજે, મારા શબ્દો ઉપર જરા વજન જ્યાં જ્યાં આપ્યું છે એનું ધ્યાન રાખજે. હા ભાઈ. બાકી બોલ, કઈ નાસ્તો પાણી કર્યો છે તો કઈ? ના ના ના, બસ અમે રસ્તામાં કર્યો તો નાસ્તો પાણી. સારું, કઈ નહીં, તું બેસ, હું થોડું કામ પતાવીને આવું. હા, મારી વાત ઉપર થોડું ધ્યાન આપજે. હા ભાઈ. મને પણ ખબર છે મારા ભાઈ કે હું અહીં આવું છું ને તો કોઈને નથી ગમતું, પણ હું પણ કઈ રીતે કહું કે મારી પણ મજબૂરી છે, હું પણ મજબૂર થઈ જઉં છું, પણ તમને લોકોને કહી નથી શકતી.
યાદમાં છે કે નથી? યાદ તો હોય જ ને. શું યાદ છે? જે યાદ કરવાનું હોય તે. આજે વાર છે શુક્રવાર. તમને તારીખ પણ યાદ છે, વાર પણ યાદ છે, તમે તો બહુ મહાન છો. અને બીજું કઈ યાદ છે? તિથિ ને બધું મને જોવું પડે. તારીખ એમાં ચોગડિયું ગયું ચાલે છે અત્યારે, લાભ છે કે શુભ છે એ ખબર નથી. કેમ, કઈ કામ હતું? ના ના, કઈ કામ જ નથી. મારે તમારું કઈ કામ જ નથી. આ જીવનમાં તમારી સાથે લગ્ન ના કર્યા હોત ને તો સૌથી મોટું મહાન કામ થઈ જાત મારા. પણ ભૂલ ભૂલ માં મેં મેરેજ કરી લીધા, હવે તો કઈ ના થઈ શકે ને. એ વાત તો સાચી. આ ચોગડિયું જોયા વગર જ છે ને ગોર મારા જે તારીખ આપી દીધી એમાં જ આ બધું થયું છે. બાકી આવો લોચો તો લાગે જ નહીં કોઈ દિવસ. ગોર મારા જે તારીખ આપી દીધી હતી એ તારીખ કઈ હતી? અરે અરે, એ વાત કરતી હતી એ તો મને યાદ જ હતું. એ લગન આપણી આજે લગનની તારીખ છે કેમ? વાહ 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 વાહ, કેટલા મહાન તમે, કેટલું બધું યાદ રહે છે. એક પણ વખત મને એમ નથી કીધું કે આજે આપણી મેરેજ એનિવર્સરી છે, આજ આપણા લગ્નને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. કેટલા ખરાબ માણસ છો તમે, એક વાર ન બોલ્યા પાછા તો ગોળ મારા છે તારીખ કાઢી દીધી. એ જ કહેવાનો હતો હું, એ જ. હા, તારા મોઢે ગુસ્સો જોવા માંગતો હતો. બાકી આ બધા જો ખોટા બાના કરતા નહીં. હા, દર વખતે તમે ભૂલી જ જાઓ છો. મારી બર્થડે યાદ ના હોય, મેરેજ એનિવર્સરી યાદ ના હોય, કોઈ વાત યાદ ના હોય. અરે બધું જ યાદ હોય મને, પણ મને છે ને શોખ થાય તારા મોઢે બોલાવડાવવાનો, એટલા માટે. સરસ, તો હવે બીજું પણ હું જ મારા મોઢે બોલું કે તમે બોલ છો કઈ ના બોલ. તો એ કે આપણે ફરવા જવાનું છે, હું તૈયાર થઈને બેઠી છું, નથી દેખાતું? સારો ડ્રેસ છે. ફરવાનું કેમ સર? કેમ શું કેમ? બધી વાર તમારી પાસે કેન્સલ જ હોય, ક્યારે તમારે મારી સાથે ફરવા આવવાનું મન જ નથી થતું. એવું નથી, તને ખબર છે ને બેન અહીંયા છે, તો આપણે બહાર ફરવા જઈએ સારું ન લાગે. બેન અહીંયા છે એમાં આપણે ફરવા ના જઈએ તો સારું ન લાગે, એવું કેમ? એવું એમ કે જો બેન ને એમ થાય કે અહીંયા માર થોડા દિવસ માટે આવી હોય ને આપણે લોકો બહાર ફરવા જતા રહીએ તો એને કેવું લાગે કે ઘર? એને જેવું લાગે બરાબર. આપણે જવાનું છે ફરવા માટે, કેમ કે એમને તો 2-3 મહિને ને 2-3 મહિને આવવાનું હોય, એટલે શું આપણે ક્યાંય જવાનું નહીં? જશું ને પછી નિરાતે જશું ક્યારેક આપણે પાછા. પણ મારે કિશન કઈ જ નથી સાંભળવું, આપણે આજે ફરવા જઈએ છીએ બસ. આજે આપણે નથી જતા બસ. જો આજે આપણો સ્પેશિયલ દિવસ છે ને, આજે તમે કોઈ નાટક કર્યું છે ને, તો કાલે હું મારા પિયર જતી રહીશ. પિયર જવાની વાત છે તો એ તો તું આમનામ પણ જઈ શકે છે, એમાં આવી રીતે ઝઘડો કરીને કોણ જતું હશે? એમ કે ને દુખાવો તને એ છે પિયર જવાનો, પણ મેં ક્યારે ના પાડી છે? નથી જ પાડી, પણ તું નથી જતી. હું તને આમ ઝઘડો કરીને જાય ને એની ના પાડું છું. બાકી મને કોઈ વાંધો નથી પિયર જવું હોય તો. લોકોના ઘરવાળાને ખાલી પિયર જવાનું નામ લઈએ ને તો રડવા માંડે કે ના જતી પિયર, જમવાનું કોણ બનાવી દેશે, મારી જોડે કોણ રહેશે, પણ અમને કોઈ ફરક જ નથી પડતો. મને બધો જ ફરક પડે છે, હું રડવા પણ મળું, પણ એકલો હોઉં તો જ રડાય છે મારથી. કોઈ સામે હોય ને તો આંસુડા સુકાઈ જાય છે, એનું શું કરું? એટલે જો મને બહુ દુઃખ થાય, તું જ્યારે પણ પિયર જવાનું કહે ને તો મને સીધો જ કાંટો અહીંયા વાગે. પણ એ કેમ બતાવું મારે? એ તો બતાવી ન શકું ને હું. જુઓ કિશન, મારે તમારો કોઈ ડ્રામા નથી જોવો આજે. આપણે આજે ફરવા જઈએ છીએ, વાત પૂરી, બસ. ગમે તે થાય આપણે જશું. વાત ત્યાંથી શરૂ થશે કે આપણે આજે ફરવા નથી જતા, વાત ત્યાં પૂરી થશે. કિશન તમારે શું કરવું છે? એટલે કે હવે તમે તમારી બેન માટે થઈને મારી સાથે ઝઘડો કરશો? ઝઘડો? હું ઝઘડો કરવા નથી માંગતો, પણ તને પ્રેમથી સમજાવવા માંગુ છું કે આજે આપણે ફરવા નહીં જઈ શકીએ. માનું છું કે આપણી એનિવર્સરી છે એ વાત બરાબર છે, પણ આપણે ફરવા નહીં જઈ શકીએ. સોરી. શું કામ નહીં જઈ શકીએ? અરે એ તો નવરી બજાર છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જાય છે, અને એનો ઘરવાળો એ તો બુદ્ધિ વગરનો, જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં આવીને મૂકી જાય છે. બસ, એ બધા બુદ્ધિ વગર ને, તું એક જ બુદ્ધિવાળી છો. હા, એટલે જ હું મારા પિયર વારંવાર નથી જતી, વર્ષમાં એક વખત જઉં છું, એ પણ તમને પૂછી. શું થયું? નીચે સુધી અવાજ આવે છે. બસ આમ વધારે પડતું નાટક કરવાની કોઈ જરૂર નથી. આ બધું જે થઈ રહ્યું છે ને એ તમારા કારણે થઈ રહ્યું છે. જ્યારે મજા આવે ત્યારે થેલા ઉપાડીને આવી જાવ છો. આજે અમારા બે માણસ વચ્ચે ઝઘડો થતો હોય ને તો તમારા કારણે. પ્લીઝ બેન, કઈ નથી થયું, તું જાણે. બધું થયું છે અને મને લાગે છે કે તમે આમ ને આમ આવતા જતા રહેશો ને તો કાલ સવારે મારે થેલા ભરીને મારા પિયર જવું પડશે. લાભોબી, તું આવું શું કેમ કે છે? અને મારા આવાથી
મને કઈ સમજાયું નહીં, તું શું કહેવા માંગે? અરે કઈ નથી કહેતી, એમ કહેવા માંગે છે કે તમે અહીંયા આવો છો ને તો એને જો બહાર જવું હતું, પણ મેં વિચાર્યું કે અત્યારે બહાર નથી જવું, અને એને એમ લાગે છે કે તારા લીધે હું ના પાડું છું, પણ એવું નથી, મારે એમ પણ મારે કામ છે એટલે મેં બહાર નથી જઈ શકી. તું બોલો છો, એમણે જ મને કીધું કે બેન આવી છે ને આપણે બહાર ફરવા જઈએ તો કેવું લાગે, કેમ અમે તમારા ઘરે આવીએ અને તમારે બે માણસને ફરવા જવું હોય તો તમે ના જઈ શકો? અરે આજે અમારા બંનેની એનિવર્સરી છે. તો શું થઈ ગયું? સીધી વાત છે ને, તો થઈ શું ગયું? કદાચ આજે ફરવા ન જઈએ ને કાલે જઈએ, તેમાં શું બગડી જવાનું છે? જો સુષ્માબેન તમે વારંવાર અમારા ઘરે આ જ રીતે આવતા જતા રહેશો ને તો અમારા વચ્ચે ઝઘડા શરૂ જ રહેશે, એટલે આજે તમે મને નિર્ણય આપી દો કે તમે વારંવાર આવી રીતે આવવા જવાનું છે તો પછી હું મારો રસ્તો કરી લઉં. શું રસ્તો? ના ગોપી, હું છે ને આજ પછી ક્યારેય નહીં આવું, અને હું તો એમ જ કહેવા આવી હતી કે હું તો પાછી જઉં છું મારા સાસરીમાં, અને હું આજે જ જઉં છું, હું એ કહેવા માટે જ આવી હતી. પણ આ તો મેં નીચે બૂમાબૂમ સાંભળી એટલે મને એમ થયું કે શું થયું. આભાર, જો તમે અત્યારે ને અત્યારે જતા હોય ને તો તમારાથી મોટો તો ભગવાન પણ નહીં માનું, એટલે મહેરબાની કરીને જતા રહો જેથી અમે ક્યાંક બહાર જવું હોય ને તો જઈ શકીએ. હા ગોપી, બસ હું એ જ કહેવા આવી હતી. અરે આજે મમ્મી જીવતા છે તો એ આવી જાય છે અને આપણે સાચવવાના, કાલ સવારે મમ્મી મરી જશે પછી પણ આખી જિંદગી રાખવાનું ચાલુ. બા, હું તમને શું કહું, મારે છે ને થોડાક દી બહાર ફરવા જવું છે. હમણાં હું કેમ જાઉં છું? આ ઓલી નથી જ ઘરમાં, કેટલી શાંતિ છે. પછી જાજે ને તું તારે, પણ તું જતો રે મને ન લ્યો. આ હંપેકૃત પાછું આવ્યું? કાંઈ નહીં, એક જ દીમાં કને નહીં ગઈ મુઈ કા, એના હાથનો રાંધા. હા, તે ફોન કરીને બોલાવી હશે કા? હવે માના હાથનું રાંધેલું તો ભાવે નહીં અને બાયડી વગર હાલે નહીં. અરે મેં કાંઈ ફોન કરી નથી તેડાવી એને, અને મને એના હાથનું ક્યાં ભાવે છે? લ્યો, મજાનું આંગળા ચાટીને ખાસ, હવે હું કામ અત્યારે હોશિયારી કરસ તું? એ તો ક્યારેક પરાયણે ખાધું હોય, બાકી મને તો છે ને તમારા હાથના જ રોટલા ભાવે, સમજ્યા? અને છે ને એની માને નહીં ગમ્યું હોય. એ બધું તો ઠીક, તું પાછી કેમ આવી? હા, મને પણ ત્યાં ગમતું નહોતું અને ગટુને પણ ત્યાં નહોતું ગમતું, એટલે હું આવી. લ્યો સાંભળો, એ ગમતું નહોતું હું, એની માને જ નહીં ગમ્યો હોય આ ગઈ, એટલે પછી ઘરમાં ચાલ્યા હશે, વાસણ ખખડ્યા હશે, એટલે બેન બાપા સાહેબ પધાર્યા, અને પછી કાલથી ચાલુ. મારી તબિયત નથી બરોબર કા? ના, એવું કંઈ નથી, આ તો મને સાચે જ ત્યાં નહોતું ગમતું ને એટલે હું આવી. એ નહોતું ગમતું ની હું વાત કરીશ, એની ભાભી કેવી છે? એને જરાય નહીં રાખતી હોય, અને એની માં, એની માને તો આ દીઠી નથી ગમતી. આ કેટલાય ફોન કરે ને ત્યારે એ એને બોલાવે, અને બોલાવે નહીં, આ જાય માથે પડતી. અને બા, આ હું છે ખબર, આ છે ને આના ગયા જન્મના કર્મ છે, એટલે ક્યાંય રોટલી હોય. અને તને હું કહું, એ એની માને જ નહીં ગમ્યું હોય, અને એની માં છે કેવી, આવલો છોકરા બિસ્કિટ માં ગયા છે ને તોય નહીં લઈ દીધા હોય, એક એક પૈસા નો હિસાબ કરે એની માં. અને ક્યાં કોઈ દે વાર તહેવારે એની માએ કાંઈ મોકલ્યું? છોકરા રૂએ એક બિસ્કિટનું પેકેટ એ કોઈ દે આવ્યું આપણા ઘરમાં? જો બા, હું કહી દઉં છું, ઘરમાં છે ને ગમે એટલું મને બોલવું હોય ને તો બોલી લેજો, પણ મારી માં વિશે એક શબ્દ પણ બોલ્યા છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. આ બધું હવે છે ને મારું ઓરિજિનલ સ્વરૂપ તને દેખાડવું જ પડશે. અત્યાર સુધી મને શાંત રાખ્યો તો, પણ આ કાલ છે ને હવે મારે
શાંતિ ફેલાવવી પડશે. અને તું એક તો આ પણ નહોતી હતી, એમાંથી આ બીજી પણ નહોતી હતી. પણ મને એમ છું કે નહી, તારી વિશે મને નહોતી ખબર કે મારા જીવન ની પનોતી વિશે. એમ જીભ કેટલી લાંબી છે, એની માં વિશે એક શબ્દ સાંભળી ન લે. એની માં કેવી છે નહી એ નહી ખબર છે, પણ ઈ નહીં સાંભળે. અહીંયા તો એની માનું જ ઊંચું રાખશે. હું સારે રૂમમાં પૂરું છું કે અલે બતાવું હોત. અરે અહીંયા નથી કરવું, હવે હવે બે બે કરવાનું. હે ભગવાન, તમે સ્ત્રીને આવું જીવન કેમ આપ્યું? નાનપણથી મોટી થાય મા બાપ સાથે, જવાન થઈ એ જ માવતરને અને એ જ ઘરને મૂકીને પારકાને પોતાના બનાવવાના, પારકા ઘરને પોતાનું ઘર કહેવાનું, સાસુને મા સમજીને એની સેવા કરવાની, ગણીને ભગવાન માની આખું જીવન એને પ્રેમ કરવાનો, એ જ પરિવારના લોકો માનના બદલે અપમાન કરે છે, દુઃખ આપતા રહે છે, તો પણ એક સ્ત્રી છૂપછાપ બધું સહન કરે છે. કેમ કે અમારું તો કોઈ ઘર જ નથી ને. મા બાપના ઘરે જઈએ ને ત્યારે મા બાપ એમ કહે છે કે સાસરું છે ને એ જ તારું ઘર છે. અને સાસરે આવીએ ને તો પિયરનું ઘર પારખું લાગે, અને પિયર જઈએ તો સાસરું પારખું લાગે. નક્કી નક્કી મેં કોઈ બહુ જ ખરાબ કર્મ કર્યા હશે, જેનો બદલો તમે મને આ જન્મમાં આપ્યો, એટલે જ મને સ્ત્રીનો અવતાર મળ્યો. પણ જો આ જન્મમાં મેં કોઈ સારા કર્મ કર્યા હોય ને તો આવતા ભવમાં મને સ્ત્રીનો અવતાર ના આવે. યો સોનપરી માંડા પડી ગયા. એટલે કે મારી પત્ની પણ છે, તેને ક્યારે જોઈ? એના પિયર જાય છે નહીં. તમારી જગ્યાએ કોઈ બીજી બેન હોત ને તો લગભગ થોડુંક વિચાર કરત પોતાના ભાઈ માટે. તમને ખબર જ છે કે તમારા ભાઈને અત્યારે કામ સારું ચાલતું નથી. આ બધું